चलो विद्यार्थी मित्र हवे सम नंबर 2.6 एनो स्टेटमेंट के गारी दे छे के H2S एक विषारु वायु छे, जेली वायु छे जे सड़ेला ईंडा जेवी वास धरावे छे अने तेनो उपयोग गुणात्मक पृथक्करणमां करवामां आवे छे। जो H2S नी STP ए पाणीमां द्रावितता 0.195 मोल होय एम छे एटले मोलारिटी छे એટલે 0.195 મોલર હોય તો હેનરી અચળાંક KH ની ગણતરી કરો। હવે જુઓ આપણે હેનરી અચળાંક KH ની ગણતરી કરવી છે તો આપણે હેનરી નો નિયમ આખો ભણી ગયા એનો આખો વિડિયો લેક્ચર પણ તમે જોયો હશે કે હેનરી અચળાંક P તો P બરાબર KH ઇન્ટુ X એટલે કે આપણે હેનરી અચળાંક KH ની ગણતરી કરવી છે તો દબાણ ના છેદમાં H2S ના મોલ્સ એટલે કે આપણે H2S ના મોલ્સ કેટલા છે એ જોઈએ। દબાણ છે આપણે જાણીએ છીએ કે ભાઈ વાતાવરણનું દબાણ છે એ 1 એટીએમ અથવા તો આપણે 1 બાર બર લખી શકીએ છીએ। હવે H2S નો મોલ્સ આપણે જોઈએ તો ચાલો આપણે મોલ્સ થી પહેલા H2S ની ગણતરી કરીએ। અહીં આપણે એમ કીધું છે કે ભાઈ પાણીમાં દ્રાવ્યતા 0.195 મોલ છે તો આનો મતલબ એવો થયો કે 1000 ગ્રામ પાણીમાં 0.195 ગ્રામ H2S છે। તો હવે બે વસ્તુના આપણે H2S ના મોલ્સ ગોતવા હોય તો આપણે બે વસ્તુ ગોતવી પડશે, પાણીના મોલ કેટલા થશે અને H2S ના મોલ કેટલા થશે। તો H2S ના તો મોલ આપણે સીધે સીધા ખબર છે કે ભાઈ ચાલો H2S ના મોલ બરાબર તો કે 0.195 તો આપણે આપેલા જ છે 0.195। હવે પાણીના આપણે મોલ ગોતી લઈએ તો પાણીના મોલ બરાબર તો કે વજનના છેદમાં અણુભાર, પાણીનું વજન આપણે આપેલું છે કે ભાઈ 1000 ગ્રામ પાણી લીધેલું હોય, 1000 ગ્રામ પાણી અને એના છેદમાં એનું આણ્વીય દળ 18 તો 1000 ના છેદમાં 18 એટલે આપણે પાણીના મોલ પણ મળી ગયા 55.55। તો હવે આપણે H2S ના મોલ્સ ગોતવા છે તો H2S ના મોલ્સ બરાબર શું થશે સૂત્ર, તો એક તો H2S ના મોલ આપણે લખી નાખીએ ભાઈ H2S ના મોલ એના છેદમાં કુલ મોલ। તો જુઓ H2S ના મોલ છે આપણે જાણીએ છીએ H2S ના મોલ કેટલા છે તો કે 0.195 તો કે 0.195 એના છેદમાં 0.195 વત્તા 55.55। તો ચાલો સાદરૂપ આપીએ 0.195 આ બંનેનો સરવાળો કરો ને તમારો જવાબ આવશે 55.745। તો 0.195 ભાગ્યા 55.745 તો આનું સાદરૂપ આપણને મળશે 0.0035। તો આપના મળી ગયું 0.0035 મળી ગયું। હવે H2S ના મોલ્સ છે એ આપણે આગળના સૂત્રમાં મૂકીએ તો હેનરી અચળાંક KH બરાબર 1/0.0035 આ છે ઈ એકમ છે ઈ બાર અને મોલ હશે કોઈ એકમ હોતો નથી તો ચાલો કરો 1/0.0035 તો તમારો જવાબ આવશે 285.712। તો એનો મતલબ કે ભાઈ આ સૂત્રમાં આપણે 12 પણ લખી શકીએ અથવા તો એટીએમ પણ લખી શકીએ, માટે હેનરી અચળાંકનું કિંમત છે ઈ જ્યારે H2S STP એ દ્રાવ્ય થશે ત્યારે આપણે મળશે 285.7 એટીએમ। STP એ દબાણ એટલે કે વાતાવરણનું દબાણ એટલે કે 1 બાર થશે એના ભાગ્યા આપણને મળ્યો હેનરી, ટૂંકમાં H2S નો મોલ્સ 1/ H2S નો મોલ્સ એટલે આપણને મળ્યું 285.7 જે આપણે હેનરી અચળાંકનું મૂલ્ય છે। તો ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે હેનરીના નિયમ પર આધારિત ખૂબ અગત્ય અને મજા આવી જાય એવો પણ થોડોક સરળ પણ છે મેથડ પ્રમાણે એવો દાખલો આપણે ગણી 2.7 એનું સ્ટેટમેન્ટ કે આ રીતે છે કે પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ છે એનો 298 કેલ્વિન તાપમાને હેનરી અચળાંક 1.67 × 10^8 પાસ્કલ છે
એટલે આપણે પહેલી વિગત તો નોંધી લઈએ કે ભાઈ હેનરી અચળાંક કેચ નું મૂલ્ય આપણે આપી દીધું છે 1.67 ગુણાકારમાં 10^8 પાસ્કલ છે. હવે આપણે 298 કેલ્વિન તાપમાને 2.5 એટીએમ દબાણ સંકુલિત કરેલા, એટલે 2.5 એટીએમ નું દબાણ આપ્યું અને કાર્બન ડાયોક્સાઇડ ને દ્રાવ્ય કર્યો, તો સંકુલિત કરેલા 500 ml સોડા વોટરમાં CO2 ના જથ્થાની ગણતરી કરવાની છે. અચ્છા, તો અહીં આપણે દબાણ આપેલું છે, તો કેટલું દબાણ આપ્યું છે? તો કે 2.5 એટીએમ આપેલું છે. હવે 1 પાસ્કલ માં આપ્યું ને 1 એટીએમ માં આપ્યું, તો એટીએમ ને આપણે પાસ્કલ માં ફેરવવું પડે, અને એના માટે આપણે એકમ આપેલો છે કે 1 એટીએમ બરાબર તો કે 1.01325 અને ગુણાકારમાં 10^-5 પાસ્કલ. હવે આપણે CO2 ના જથ્થાની ગણતરી કરવી છે, તો સૌથી પહેલા આપણે CO2 ના મોલ અંશ ગોતવા પડશે. CO2 ના મોલ અંશ મળી જાય એના પરથી આપણે CO2 ના મોલ ગોતશું, અને મોલ મળી જાય એના પરથી આપણે એનો વજન ગોતશું. તો આખો દાખલો અલગ રીતે રિવર્સ થશે. તો બરાબર હવે આઈડિયા આવી ગયો, સૂત્ર કયું ઉપયોગમાં લેવાનું? તો કે P બરાબર KH ઇન્ટુ X, કોના માટે? તો કે CO2 ના મોલ અંશ. તો પહેલું કામ તો આપણે CO2 ના મોલ અંશ ગોતવાનું કરીએ, કે CO2 ના મોલ અંશ બરાબર P ના છેદમાં KH. અચ્છા, P બરાબર શું છે? તો કે દબાણ 2.5 એટીએમ. હવે એટીએમ ને આપણે ફેરવવું પડશે પાસ્કલ માં, એટલે કે એટીએમ બરાબર આપણે મૂકી દઈએ 1.01325 અને ગુણાકારમાં 10^5 પાસ્કલ, એના છેદમાં હેનરી અચળાંક કેચ નું મૂલ્ય આપણે આપેલું છે 1.67 અને ગુણાકારમાં 10^8 પાસ્કલ. તો ચાલો હવે મોલ અંશ ને કોઈ એકમ નહીં દે, અહીં પાસ્કલ અને અહીં પણ પાસ્કલ બંને કેન્સલ. તો ચાલો આનું આપણે સાદરૂપ આપીએ, તો 10^5 એના છેદમાં 10^8, એટલે આપણે આમ લખી શકીએ કે 10^5 - 8. હવે ગુણાકાર કરીએ 2.5 10^-3. ચેક કરો બરાબર આ જવાબ આવે છે ને, 1.516 ગુણાકારમાં 10^-3. હવે CO2 ના મોલ અંશ મળી ગયા, તો હવે આપણે મોલ ગોતીએ. તો આપણે જાણીએ છીએ કે મોલ અંશ બરાબર શું છે? તો કે જે તે ઘટકના મોલ એના છેદમાં કુલ મોલ. કુલ મોલ એટલે શું? તો કે પાણીના મોલ અને સાથે સાથે CO2 ના મોલ. તો દાખલો ગણવા માટે આપણે એક વસ્તુ ધારીએ કે ભાઈ પાણી છે એ 500 ml જેટલું લીધું છે, તો પાણીના મોલ અંશની સરખામણીમાં CO2 ના મોલ અંશ છે એ અવગણ્ય છે. તો આપણે સૂત્રમાં થોડો ફેરફાર કરીને આ રીતે લખી શકીએ CO2 ના અને અવગણીએ, તો કે ભાઈ CO2 ના મોલ અંશ બરાબર CO2 ના મોલ એના છેદમાં પાણીના મોલ. હવે પાણીના મોલ કેટલા એ આપણે ગણી શકીએ છીએ, સાઈડમાં ગણતરી કરી નાખીએ કે ભાઈ પાણીના મોલ બરાબર તો કે વજનના છેદમાં અણુભાર. અચ્છા, પાણીનું વજન આપણને આપેલું છે 500 ml. હવે 1 ml પાણીની ઘનતા છે 1 g છે, તો આપણે લખી શકીએ કે પાણીનું વજન કેટલું થશે? તો કે 500 ml એટલે કે 500 g. જો આપણે આપેલું છે 500 ml, 500 ml બરાબર 500 g, અને એના છેદમાં પાણીનું આણ્વીય દળ. પાણીનું આણ્વીય દળ કેટલું? તો કે 18 g/mol. તો ચાલો સાદરૂપ આપો કે 500 / 18, અમારો જવાબ આવશે 27.77 રિપીટ થશે. તો આપણે લખી શકીએ 27.78. તો હવે આપણે પાણીના મોલ મળી ગયા કે ભાઈ 27.78. તો હવે CO2 ના આપણે મોલ ગોતીએ, તો CO2 ના મોલ બરાબર આપણે સૂત્રને ફેરવી શકીએ કે ભાઈ CO2 ના મોલ અંશ એની સાથે ગુણાકારમાં પાણીના મોલ. અચ્છા, CO2 ના મોલ અંશ કેટલા છે? તો કે 1.516 × 10^-3. 1.516 × 10^-3 એની સાથે ગુણાકારમાં 27.78. તો ચાલો આના ઉપરથી તમારે CO2 ના મોલ ગોતવાના રહે. તો સાદરૂપ આપો, જવાબ આવશે તમારે 0.0424. તો CO2 ના આપણે મોલ મળી ગયા,
तो आपने जानिए सी वजन गोतवु छे, तो आपने जानिए सी सूत्र के मोल बराबर वजन ना छेद मा अणुभार, वजन ना छेद मा अणुभार माटे आपने वजन बराबर शू करी सके तो के मोल गुणा अणुभार। तो ये सूत्र लखीए के CO2 नु वजन, CO2 नु वजन शू थशे तो के CO2 ना मोल અને એની સાથે ગુણાકારમાં એનો અણુભાર, અણુભાર CO2 નો કેટલો છે તો કે 44। તો ચલો સાદરૂપ આપો કે 0. CO અહીં લખી નાખું છું 0.042 14 એની સાથે ગુણાકારમાં 44, 0.042 14 એની સાથે ગુણાકારમાં 44। તો તમારો જવાબ આવશે 1.85 4, તો તમારો જવાબ આવશે 1.85 4। તો CO2 નું વજન આપણને મળે છે, CO2 નું વજન 1.854 ગ્રામ। તો આપણા દાખલાનો જવાબ 1.854 ગ્રામ, આ દાખલાનો જવાબ આપણને મળે છે 1.854 ગ્રામ। તો જુઓ પહેલા આપણે શું કર્યું તો કે CO2 ના મોલ્સ ગોતી લીધા, CO2 ના મોલ્સ મળી ગયા એના પરથી આપણે CO2 ના મોલ ગોતા। CO2 ના મોલ ગોતવા માટે સૂત્ર કે ભાઈ મોલ ના છેદમાં કુલ મોલ, તો આપણે CO2 ના મોલ ને અવગણીએ છીએ। પાણી ના મોલ છે એ આપણે મળી ગયા કેટલા તો કે 27.78 વજન પરથી પાણી ના। પછી CO2 ના મોલ બરાબર તો કે ભાઈ CO2 ના મોલ્સ ગુણાકાર માં પાણી ના મોલ, એના પરથી આપણે મળ્યું કેટલું તો કે 0.042 14। અને છેલ્લું CO2 નું વજન બરાબર શું તો કે ભાઈ મોલ ગુણ્યા આણ્વીય દળ। CO2 નું આણ્વીય દળ તમે જાણો છો 44 છે, કાર્બન નું 12 અને એક ઓક્સિજન નું 16 એટલે બે ઓક્સિજન નું 32 + 12 એટલે 44, 44 ગુણ્યા 0.4214 એટલે આપણો જવાબ આવે છે 1.854 ગ્રામ। તો જો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ અગત્યની મેથડ છે, ઉપયોગી છે, બરાબર સમજાઈ ગયું હશે, પાછો આવા બે ચાર દાખલા બીજા પ્રેક્ટિસ કરજો। ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં।